નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા પરિવાર વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે ધોરણ 2માં વિષય ગણિત એમાં પ્રકરણ 2 જૂથમાં ગણવું તે વિશે શીખતા હતા. તો આપણે ચડતો ક્રમ શીખી ગયા, હવે આપણે ઉતરતો ક્રમ શીખવાનો છે. તો ઉતરતો ક્રમ કોને કહેવાય? તો આપેલી જે સંખ્યા હોય એમાં સૌથી મોટો અંક હોય એમ અંક તરફથી નાના અંક તરફ જવાની જે ક્રિયા થતી હોય તેને ઉતરતો ક્રમ કહેવામાં આવે છે. તો અહીંયા એક સીડી દોરેલી છે, તો આ ઉતરતો ક્રમ બતાવેલો છે. તો 9, 8, 7, 6, 5, 4, 3, 2 અને છેલ્લે 1. જ્યારે આપણે ચડીએ છીએ ત્યારે સૌથી પહેલાં 1 નંબર આવે છે, ઉતરીએ છીએ ત્યારે છેલ્લું પગથિયું જે હોય તે આવે છે. તો અહીંયાથી બાળક ઉતરી રહ્યો છે, 9 નંબર, 8 નંબર, 7 નંબરના પગથિયા પર આવીને ઊભો દેખાય છે. તો એ રીતે તે ઉતરી જાય છે અને ઉતરતો ક્રમ કહેવામાં આવે છે. એટલે મોટા અંક તરફથી નાના અંક તરફ જવાની ક્રિયા થાય છે તેને ઉતરતો ક્રમ કહેવાય છે. તો આપણે ચડતા ક્રમની સીડી જોઈ હતી, હવે આ ઉતરતા ક્રમની સીડી છે. તો અહીંયા 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 આવી રીતે 10 થી 1 સુધીના અંક આપણે લખી અને સીડી ઉતરવાની. તો એ સીડી જે ઉતરીએ છીએ ત્યારે એને ઉતરતો ક્રમ કહેવાય છે. પહેલાં આપણે સીડી ચડી જઈએ એટલે એને ચડતો ક્રમ કહેવાય, અને જ્યારે સીડી ઉતરીએ છીએ તેને ઉતરતો ક્રમ કહેવામાં આવે છે. તો આપણે 1 થી 100 સુધીના અંકમાંથી ઉતરતો અંક ઉતરતો ક્રમ શીખવાનો છે. તો ઉતરતા ઊંધા અંક જે કહીએ એને ઉતરતો ક્રમ કહેવાય છે. તો આપણે લખીશું ઉતરતો ક્રમ કોને કહેવાય. તો આપેલ સંખ્યાઓમાં આપેલી જે સંખ્યા હોય એમાંથી સૌથી મોટા અંક તરફથી આપેલ સંખ્યાઓમાં સૌથી મોટા અંક તરફથી મોટા અંક તરફથી નાના અંક તરફ નાના અંક તરફ જવાની ક્રિયાને જવાની ક્રિયાને ઉતરતો ક્રમ કહેવાય છે. એટલે કે ઉતરતા ક્રમમાં સૌથી પહેલા મોટી સંખ્યા આવે છે. ઉતરતા ક્રમમાં સૌથી પહેલા મોટી સંખ્યા આવે. ચડતા ક્રમમાં સૌથી પહેલા નાની સંખ્યા આવે. મિત્રો, આ થઈ ઉતરતા ક્રમની વ્યાખ્યા. આપેલ સંખ્યાઓમાં સૌથી મોટા અંક તરફથી નાના અંક તરફ જવાની ક્રિયાને ઉતરતો ક્રમ કહેવાય છે. જ્યારે ઉતરતા ક્રમમાં સૌથી પહેલા કેવી સંખ્યા આવે એવો જો પ્રશ્ન પૂછાય, તો ઉતરતા ક્રમમાં સૌથી પહેલા મોટી સંખ્યા આવે છે. અને ચડતા ક્રમમાં સૌથી પહેલા કેવી સંખ્યા આવે, તો ચડતા ક્રમમાં સૌથી પહેલા નાની સંખ્યા આવે. તો આ બે ઉતરતો ક્રમ અને ચડતો ક્રમ એ બેની માહિતી છે કે સૌથી પહેલા કેવી સંખ્યા લઈશું.
ચતુર્ગ્રામ અને વિતર્તુગ્રામ આપણને સહેલાઈથી આવડી જાય છે. તો આ ઉતરતા ક્રમની વ્યાખ્યા છે અને એના પહેલા મેં ચડતા ક્રમની વ્યાખ્યા તમને શીખવાડી દીધી છે. ઉદાહરણ તરીકે 38, 32, 39 અને 35. તો મેં અહીંયા એક જ લાઈનના અંક લખેલા છે કે 30ની લાઈનવાળા 38, 32, 39 અને 35. તો આની અંદરથી સૌથી મોટો અંક કયો કહેવાય એ પહેલા આપણે શોધીશું. તો એ શોધવા માટે પહેલા એકમ દશકની માહિતી જોવી જોઈએ. તો એકમ અને દશક, તો એકમનો અંક છે 8 અને દશકનો અંક છે 3. તો દરેક સંખ્યામાં એકમનો અંક જોઈએ તો સૌથી મોટો અંક કયો છે એ આપણે જોવાનું, અને એમાં જો એક સરખા અંક આવતા દેખાય તો દશકનો અંક જોઈશું. પરંતુ અહીંયા દશકના અંકમાં 3 આપેલા છે, 4x4 સંખ્યાની અંદર દશકનો અંક 3 આપેલો છે, માટે આપણે એકમનો અંક જોવાનો છે. તો અહીંયા છે 5, 9, 2 અને 8. તો આટલામાંથી સૌથી મોટો અંક કયો કહેવાય, તો જે છેલ્લે બોલાય એ મોટો. તો અહીંયા 8, 2, 9 અને 5 એમાંથી 9 વાળી સંખ્યા આપણે છેલ્લે બોલીએ તો 39 એ સૌથી મોટા કહેવાય. તો આપણે લખીશું 39. હવે 39 ના પહેલા આવતી સંખ્યા લેવાની. તો 39 ના પહેલા કઈ સંખ્યા આવે તો ઉતરતા ક્રમમાં જવાનું, એટલે ઊંધો અંક બોલવાનો. તો 39 ના પહેલા આવે છે 38, તો આપણે લખીશું 38. તો 38 પછી કઈ શું આવે, 37. તો અહીંયા 37 આપેલા નથી. પછી આવે છે 36, 36 પણ આપેલા નથી. પછી એના પહેલા આવે છે 35, તો 35 અહીંયા આપેલા છે એટલે આપણે લખીશું 35. અને છેલ્લે એક જ અંક બાકી રહે એને 32 કહેવાય. આ રીતે આપણે ઉતરતો ક્રમ કહેવાય. આ છે, આ રીતે આપણે લઈશું 39, 38, પછી 35 અને પછી 32. તો તેને ઉતરતા ક્રમમાં ક્રમબદ્ધ રીતે ગોઠવીએ ત્યારે આ રીતે ગોઠવી શકાય છે. મિત્રો, આપણે ઉતરતા ક્રમની વ્યાખ્યા જોઈ અને ઉતરતા ક્રમનું એક ઉદાહરણ જોયું. હવે આપણે નીચે આપેલી સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો 27, 48, 62 અને 36 જે ઉદાહરણમાં જોયું એ પ્રમાણે આપણે પહેલા એકમનો અંક જોઈશું. તો એકમના અંકમાં છે 7, 8, 2 અને 6. તો એમાંથી સૌથી મોટો અંક કયો કહેવાય, તો 6 કહેવાય, 2 કહેવાય, 8 કહેવાય કે 7. તો સૌથી પહેલો મોટો અંક એ 8 કહેવાય છે. પરંતુ આપણે આ દશકના અંક જોવાના છે, કારણ કે દશકના અંક દરેકના અલગ અલગ છે. તો 2, 4, 6 અને 3. તો એની અંદરથી દશકનો અંક કયો મોટો છે, તો 6, એટલે આપણે પહેલા 62 લખીશું, કારણ કે ઉતરતા ક્રમમાં સૌથી પહેલા મોટી સંખ્યા આવે છે એટલે આપણે પહેલા લખીશું 62. તો 62 આપણે લખી દીધા. હવે 2, 4 કે 3 એમાંથી સૌથી મોટો અંક કયો, તો 4, તો એ સંખ્યા આપણે લખીશું. તો 48, તો 62 પછી આવશે 48. હવે 2 અને 3, તો 2 પછી 3 બોલાય છે એટલે 36 વાળી સંખ્યા એ મોટી કહેવાય. અને પછી છેલ્લે આવશે 27. તો 62, 48, 36 અને 27. તો આ થયો ઉતરતો ક્રમ. હવે 64, 43, 87 અને 75. તો આની અંદરથી સૌથી મોટો અંક કયો કહેવાય, તો એકમના અંક જોઈએ તો સૌથી મોટો અંક એ આ 7 વાળા છે. અને પછી દશકનો અંક જોઈએ તો 6, 4, 8 અને 7, તો પણ આ જ આવે છે. તો 87 એ સૌથી મોટી સંખ્યા કહેવાય. 87 પછી આવશે 75, તો 75 લખીશું. પછી આવશે 65, 64, તો આપણે લખીશું 64. 64 પછી છેલ્લે આવશે 43. તો ઉતરતા ક્રમમાં ક્રમબદ્ધ ગોઠવવા માટે 87, 75, 64 અને 43 આવી રીતે લખી શકાય છે. હવે 3 નંબર 54, 84, 94 અને 74.
તો દરેકનો એકમનો અંક 4 છે. હવે આપણે દશકનો અંક જોઈશું. તો 5, 8, 9 અને 7. તો આમાંથી સૌથી મોટો અંક કયો કહેવાય? તો 9. 9 એ છેલ્લે બોલાય. તો 94 એ સૌથી મોટી સંખ્યા કહેવાય. 4 9 ના પહેલા આવે છે 8. તો 84. તો 84. હવે આવશે 7 વાળી સંખ્યા, એટલે આવે 74. અને 6 ની લાઈનની કોઈ સંખ્યા આપેલી નથી, એટલે છેલ્લે આવશે 54. તો આની અંદર જુઓ મિત્રો, દરેકનો એકમનો અંક એ એક જ સરખો છે, માટે આપણે દશકનો અંક જોવાનો હોય છે. એટલે દશકના અંકમાંથી કયો અંક મોટો છે એ જોઈ અને એના આધારે આપણે ઉતરતા ક્રમમાં સંખ્યા લખવાની છે. તો 94, 84, 74 અને 54 આ થયો ઉતરતો ક્રમ. હવે 4 નંબર, 18, 42, 8, 24. તો આની અંદરથી સૌથી મોટી સંખ્યા છે 42. તો આપણે પહેલા લખીશું 42. તો 42 લખાઈ ગઈ, પછી 18, 8 અને 24. તો એમાંથી 24 એ મોટા છે, તો આપણે લખીશું 24. હવે આવે 18 અને છેલ્લે આવશે 8. 8 એ એકમને અંક એટલો આપેલો છે, દશકનો અંક આપેલો નથી. આ સૌથી નાની સંખ્યા કહેવાય. પછી 5 નંબર, 77, 66, 99 અને 88. તો આની અંદરથી આપણે સૌથી મોટો અંક શોધવાનો છે. તો સૌથી મોટા અંક છે 99. તો આપણે પહેલા લખીશું 99. 99 પછી આવશે 88. 88 પછી આવશે 77. 77 પછી આવશે 66. તો આની અંદર એકમ દશકના અંક બધાના સરખા છે. આમાં એકમ અને દશક 7 છે, આમાં એકમ દશક 6 છે, આમાં એકમ અને દશક 9 છે અને આમાં એકમ અને દશક બંને અંક 8 છે. તો એમાં આપણે જોઈ લેવાનું 7, 6, 9 અને 8. તો એમાં કયા મોટા છે? તો 9. તો 9 વાળી સંખ્યા આપણે પહેલા લખી, એટલે 99, 88, 77 અને 66. આ થયો ઉતરતો ક્રમ. એટલે મિત્રો, આપણે પહેલા યાદ રાખવાનું, ઉતરતા ક્રમમાં સૌથી પહેલા મોટી સંખ્યા લખી શકાય છે અને ક્રમશઃ મોટા અંકથી નાના અંક તરફ જવાની જે ક્રિયા થાય છે તેને ઉતરતો ક્રમ કહેવાય છે. તો આપણે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ બંને સરળતાથી શીખી ગયા છીએ.